गोंडलना पूर्व धारासभ्य जयराजसिंह जाडेजा जिला तंत्रनी बेजवाबदार व्यवस्थाथी नाराज होवानु बहार आव्यु हतु। पूर्व धारासभ्यए जणाव्यु हतु के ऑक्सिजन अने रेमडेसिवरनी तुरंत व्यवस्था नहीं थाय तो कलेक्टर कचेरी सामे आमरणांक उपवास आंदोलन शुरू करशे। गोंडल प्रत्ये ओरमायु वर्तन दाखवनार नोडल ऑफिसर अधिक कलेक्टर जे के पटेल विरुद्ध तपास मांगशे। अहवाल मानव पूजाणी गोंडल। मित्रों मारे आज पांच छ मुद्दानी पगतियानी चर्चा करनी है। एवं खास करीने जिला तंत्र ने जे बेजवाबदारी मने लागे छे के जिला तंत्र जे रीते अत्यारे व्यवस्था करी रह्युं छे व्यवस्थानी अंदर मने क्यांय योग्य व्यवस्था थतुं एवुं देखातुं नथी। खास करीने जिल्लानो मुख्य अधिकारी जेने नोडल ऑफिसर तरीके निमणूक करवामां आवी छे जे के पटेल आपणा राजकोटना अधिक कलेक्टर छे। मारी दृष्टिए आवा अधिकारी सामे तात्कालिक पगला लेवा जोईए। अधिकारी कोईना लाइजनमां नथी, कोई राजकीय आगेवानोना फोन पण नथी उपाडता, जेने कारणे राजकोट जिल्लानुं वहीवटी तंत्र बदनाम थई रह्युं छे। मुद्दा नंबर बे, जे के पटेल गोंडलना भाजपना जे अमारा पायाना कार्यकर्ता छे એને એને જુદી રીતે જોવે છે, જુદી રીતે ચિત્રે છે। ગોંડલના ભાજપના કાર્યકર્તા ઓક્સિજન માટે દાદાગીરી કરે છે, હકીકતે આવી કોઈ ઘટના ઘટી નથી અને માત્ર ને માત્ર પોતાની વહીવટ અણઘટને કારણે ભાજપના કાર્યકર્તાને બદનામ કરવાનું કાવતરું જે કે પેટ્રોલ કરી રહ્યા છે એની વિરુદ્ધ હું તપાસ પણ માગવાનો છું। મુદ્દા નંબર ત્રણ, જે કે પટેલ ગોંડલને હંમેશા બાટલાની રિક્વાયરમેન્ટની જ્યારે વાત આવે ત્યારે ગોંડલમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતા નથી। ગોંડલને પોતે ઓરમાયું ગણે છે આવું મારું વ્યક્તિગત માનવું છે। મેં એમને બે વાર તમામ હોસ્પિટલના બાટલા રિફિલ કરવા માટે માગણી કરેલી। મારી એક વાત એને સાંભળીને બીજી વાર જ્યારે મેં રિકોલ કર્યો ત્યારે પોતે મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધેલો છે એની મને જાણ થઈ। એના માટે હું યોગ્ય તપાસ માગવાનો છું અને સમય આવે એ તપાસ પૂર્ણ થતા આકરા પગલાંની પણ હું ભલામણ કરવાનો છું। ચોથા નંબરની જો વાત કરું તો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી જે રીતે તંત્ર ઉપર કડકાઈથી કામ લેવાનું સૂચન કરે છે, જે રીતે તંત્ર પાસેથી કામ લે છે, એ રીતે નીચે સુધી અને પાયાની જરૂરિયાત વાળા દર્દીઓ સુધી આ કામગીરી પહોંચતી નથી અને વિજયભાઈ રૂપાણીના કરેલા કાર્ય ઉપર આવા અધિકારી પાણી ફેરવે છે એવું મારું સંપૂર્ણપણે માનવું થાય છે। અને જો આ બધા મુદ્દાની ચોખવટ ચર્ચા અને અંતે જો એનો નિર્ણય નહીં થાય તો આગામી 24 કલાકની અંદર જેવા કે બાટલા, ઇન્જેક્શન, અન્ય વ્યવસ્થા આવી જો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી 24 કલાકની અંદર હું જિલ્લા કલેક્ટર કચેરીએ હું આમરણાંક ઉપવાસ ઉપર બેસી જવાનો છું। આ મારી તંત્રને ખુલ્લી ચિંતા છે અને ગોંડલમાં અન્યથા જિલ્લાની કોઈ પણ હોસ્પિટલની અંદર આવા દર્દી ઓક્સિજન નિમિત્તે જો કોઈનું અવસાન થશે તો હું આ મૃત્યુ માટે કોઈને જો જવાબદાર ગણું તો નોડલ ઓફિસર તરીકે જેની ઓક્સિજનમાં નિમણૂક થઈ છે હું માત્ર ને માત્ર જે કે પટેલને આના જવાબદાર ગણાવીશ। ઓક્સિજનની ખાસ જરૂર છે, ઓક્સિજન ઘટી રહ્યું છે અને રેમડેસિવીર તો ઘણી ઘટી રહ્યા છે। દાખલા તરીકે જ્યારે તે હોસ્પિટલમાં રેમડેસિવીરની બહુ તકલીફ છે તો ઓક્સિજનની તાત્કાલિક વ્યવસ્થા કરવી પડે। મારા આખા પોરબંદર લોકસભામાં ફોર્મ જીતો ઓક્સિજનની બહુ જરૂર છે અને ગાડીઓની બહુ લાઈનો લાગે છે તો આની તાત્કાલિક વ્યવસ્થા કરવી પડે। મારા આખા વિસ્તારમાંથી મને ઓક્સિજન માટે, રેમડેસિવીર માટે અને કીટ જે આપણે આ કોરોના ટેસ્ટ કીટ છે એની પણ બહુ જરૂરિયાત છે તો આ ત્રણેય વસ્તુનો જથ્થો બહુ ઓછો પડે છે। એમાંય ખાસ કરીને રેમડેસિવીર તો બહુ ઓછી સંખ્યામાં આવે છે તો એને તાત્કાલિક છે ને એની વ્યવસ્થા કરવી જોઈએ અને ઓક્સિજનના વાક્ય જો ઓક્સિજનની વ્યવસ્થા નહીં કરી તો અચાનક કોઈ પણ હોસ્પિટલમાં ગમે ત્યારે દર્દીનું મોત થઈ શકે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે મને।